સુંદરીબાઈ પગથી માતા કુટી શણગાર સજી ગયો આ બધો સસરાજી નો માલ છે. આ બધું મને આપો તમારા સસરાજી આપ્યું છે. હવે સસરી નો શું આપતો હતો? આપડે હાથ પેલો કરીને લાવ્યા છે. એટલે આ બધું તમે ચોરી લાવ્યા છો? ના ના, રોજ ચોરી નથી કરતો. એ તો ક્યારેક જુગાર માં હારી જાઉં, હું ક્યારેક ચોરી કરું છું. એટલે તમે જુગાર પણ રમો છો? ના ના, રોજ નહીં, તો ક્યારેક દારૂ પી ગયો તો ધૂનકી માં રમી લઉં છું. એટલે તમે દારૂ પણ પીઓ છો? હા સુંદરીબાઈ, તમારી જુદાઈ નો ગમ ભૂલવા થોડોક છાંટો પાણી કરી લઉં છું. આ તમારા સસરા નો અવાજ હવે શું થશે? હવે બકરી દબાણ મારા માસીજી સાસુ આવું દર્શન કરી લે. મારા માસીજી સાસુ છે તો મારું પાડો. એ ભાઈ દાગીના ઉતાર. દાગીના નહીં ઉતરે તેમ? અરે એક વાર પહેરાવેલા દાગીના ઉતરાવું તો પછી ભાઈઓની બજારમાં મારી આવડું છું. ચૂપ ચોર ના પેટ ના. એ ભાઈ દાગીના ઉતાર કે થાણે જવું છે? ના ના, રાખું તને મારો સસરી નો તો છે દેવો. અમારું ઘોર ઓપન છે, તારાથી જે થાય તે કરી લે. અરે આ તમારી ઉંઘરતી દીકરી રજરી પડશે તમારી સસરી ના. અરે તું ફિકર કરમાં, ઘરમાં ખાડલો ખમતી ધર છે. મારી દીકરી ભલે ભાવ આખું ઊંઘ્યા કરે. એમ? હા, તોય ભલે ઊંઘ્યા કરે. અને તમે મારી પ્રતિજ્ઞા સાંભળી લો, જેમ કાદુ રાજ સામે બાર વટે ચડ્યો છે એમ હું સસરા સામે બાર વટે ચડું છું. એ કાદુ મકરાણી છે તો હું આજથી ઊંધો સસરાણી. ખબરદાર, ઉભા રહો. કોણ છો ભાઈ? મને આ કોટા પરથી ઓળખ્યો નહીં. હું તાજો જ બાર વટે ચડ્યો છું. મારી પાસે હથિયાર નહોતા એટલે તમને લૂંટવા ઉભા રાખ્યા છે. તાજી ગરબડ કર્યા વગર હથિયાર ઓપી દો. એકલા સોંપ્યા હથિયાર કે બે ના? પેલા એક ના હોપી દો, પછી હોપેલા હથિયારે બીજાને બીવડાવીને લૂંટી લઈ. આપનું નામ? ઊંધો સસરાણી. સસરા તમે બારવટે ચડ્યો છો. કાદુ મકરાણી ના કઈ હગા થાવ ખરા? ના, હું નોખો બારવટ્યો હતો, પણ કાદુ મળે તો એક વાર એવી ઓળખાણ પાડી દઉં કે જિંદગી પર ન ભૂલે. એમ તો લ્યો હથિયાર. આલાદાદ ને હું કાદુ મકરાણી. કાદુ મકરાણી? આલાદાદ આટલામાં કોઈ નદી હોય તો મને ન્યા પહોંચાડો ને. હા હું થયો. તમે કયો તમારી સેવા કરું? સેવા કરવી છે? એક વાર નહીં, હાથ વાર બાપુ. તો આજથી મને ગિસ્સત અને ગામની બાતમી પહોંચાડતો રહે. કયા ગામમાં કેટલો કસ છે, કોણ માલદાર છે વગેરે વગેરે. એ વાતની તો આખી યાદી મારા ખીચામાં પડી છે. ભેગો રાખી લ્યો એટલે માંડ ઉપાડવા. એમ તો હાલ અમારો ભેડો. મોકો મળ્યો. બાપુ છોકરા અંદર ને બાયડી બહાર જ મળી ગઈ. બકરી દબામાં પૂછડી બહાર રહી ગઈ. પાડીને બદલે સાસુ, ઉતરીને બદલે બકરી. આમાં તો મારી બકરી ડબ્બામાં. હું ક્યાં દસ ગામ નો ધણી છું કે ધોળે દિવસે ચડી સવારી પથારું. મારા સસરા ક્યાં? એ તો થાણે ગયા છે. થાણે ગયા છે? એ તો નિરાશ થઈ. બોલો ને સાસુજી. આમ બારવો તું મેલીને સીધે રસ્તે આવો તો મારી દીકરીનો ભાવ સુધરે. એ તમારો સસરો સુધરે, સીધે રસ્તે આવે તો હું સુધરું. બાકી વખત આવે તમારી દીકરી ભેગો તમારો ભાવ બગાડી નાખીશ. મારો સસરો જમાદાર છે ને, તો હું જમાદાર નો જમાય છું. સમજા ને? સમજુ ની માં સમજુ ક્યાં છે? અંદર અંદર. હે ભગવાન. ગિન્નારી ભેરવ જપના માણા. જાગો, તમને જગાડવા તમારો ધણી ભાંભરે છે. એ ગીર નું જંગલ ચરી ગયેલી ભેંસ. જાગો, આ તમારો મોવાળ તમને દચકારે છે. પાયરી મળી છે,
હમદણ વગરની હમજૂરી, એ ધડા વગરની તનક પટોળી, જો હું સપનું નથી, તારા મા બાપ નો જમાઈ છું. મા બાપ નો જમાઈ? હા. એટલે શું? એટલે તારો વર. મારો વર? હા. એટલે શું? એટલે તારા ભવિષ્યના બાળકોનો પિતા. પણ તમે અત્યારે? ભાઈ બાળકને ધણી ગમે ત્યારે આવે. બકરી ડબ્બામાં અને ઊંઘ આવે છે ને મને એનો બાપ આવવાની બીક લાગે છે. અરે તો છું જગાવત હું છે. આપણી દીકરી અંદર રાડ્યું શું કામ પાડે છે? એને બીક લાગે એવું સ્વપ્ન આવ્યું. હા તો હાલને આપણે હિંમત આપીએ. હા તો ઉઠ, તારા બાપ ને એના ઘર માંથી જડી તો મને તાણ કરીને થાણે તેડી જશે. એ તો એની મેં શાંત થઈ જશે. પણ તમને થાણામાં આવતા મોડું કેમ થયો એ તો કહો. અરે ભાઈ થાણામાં સમાચાર આવ્યા છે કે એક બારવટીયો ગામમાં ઘૂસી ગયો છે. એ ક્યાં સંતાયો છે એને ગોતવા આખા ગામના ઘરે ઘર તપાસવા ગયો હતો. સમજી ને મરેઠા બકરી ડબ્બામાં અંદર કોઈ બીજું બોલતું એમ લાગે છે. એ તો પસીન છે, નિવેદ છે એટલે સવામણ અનાજ દળવાવે છે. હા તો આખી રાત ઘંટી ચાલુ રહેશે. નિવેદ નું દળવાની ના થોડી પડાય. નો પડાય નો પડાય, ભલે ને દરે હાલ અંદર હાલ અંદર. પણ પાડોશી ની બહુ તમારી લાજ કાઢે. અરે ઈ ભલે લાજ કાઢે ને દડે, હું ખાટલા માં પડ્યો પડ્યો કાગા ની અંદર કરી લઈશ. હાલ ને અંદર. હવે શું થશે? આજે ના દળવાના છો? હા ભલે ભલે દળો તમે, તમારે હું જરા કાગા ની અંદર કરું છું. હોય મને તો ઘંટી ઉઠ્યું છે. તમે તો હોય આ કાદુ નો હુકમ છે. કાદુ નો હુકમ છે તો બકરી ડબ્બામાં. બકરી ડબ્બામાં? હા કરી નાખો, ખુદા ખેર કરે. હા ખુદા ને ખેર કરજો તો ભલે કરા, બાકી આપણે એની ખેર નહીં રહેવા દે. આપણે એક ને એક દીકરી છે પણ બીજી માટે મેં ક્યારે ના પાડી હતી. જમાઈને સુધારવાની વાત કરો. પણ એ મને સુધારવા માંગે છે. બોલ તારે કઈ કેવું છે? પણ દીકરી કોક દી કંટાળીને કુવો હવારું કરશે તો ચડી ગયો છે. હવે એક વાર મળે તો એવો સાચું એવો સાચું કે ઘર માંથી બહાર જ ના નીકળે. એમ તો વળ પાછી હાલ તને તારા ધણી હારે મેળવી દઉં. સાચું છે? તારા ધણી ના સોગન બેહી જા મારા ખભા પર. જેમ જેસલ તોરણ ને સધી શેઠ ને ત્યાં લઈ ગયો તો ખભે બેહાડી, એમ હું તને તારા ધણી પાસે લઈ જાઉં. આ આવતી રહે. કુએ પડવા ગઈ
ક્યાં કરો ભાઈ? તો કોણ છો તમે? જોતા નથી, હું એક જવા મર્દ બારવટીઓ છું. દીકરી, હું થાણે જઈને તારા બાપુને બોલાવી લાવને. તો બગડી ડબો મને. જમાઈ લાગો છો તો બીજું કોઈ તમારા મખર જંતર ને ઉપાડી નહીં લઈ જાય. જમાઈરાજ, તમે બારવટો મેલીને સીધે માર્ગે આવો તો તમારા સસરા તમને માફી અપાવવા મદદ કરે. અને આવી દિલ દગડી દીકરી પરણાવવાનો બગો કર્યા પછી મારા સસરા માટે મને જરાય વિશ્વાસ નથી રહ્યો. પણ મારા ઉપર તો વિશ્વાસ છે ને. તમારો શું બોલો છો? એ મારી વહુ નો બાપ ને તમે મારી વહુ ના માં. જમાઈરાજ, તમારા બે સિવાય આ દુનિયામાં બીજું છે કોણ અમારું? સારું, તો થોડો વખત તમારી પર દયા કરવા માટે હું બારવટું મેલું છું. પણ તમારી દીકરી મારી સેવા કરવાને બદલે ઊંઘ્યા કરશે તો એને ઊંઘતી મેળીને પાછો બારવટે કરી દઈશ. ભલે, તો પાય લાગુ છું સાસુજી, અને એવો આશીર્વાદ આપો કે કોઠી અનાજથી મન આનંદથી અને ઘર છોકરાઓથી ભરાઈ જાય. હું થાણે જઈને તમારા સસરાને ખુશ ખબર આપી આવું. અરે પણ જોજો, પાછો એ બકરી ડબ્બામાં ના પૂરે. હવે ડાઈ થાજે. હા, તો સંતાન પૂર્યો. હવે બકરી ડબ્બામાં. લટુડી પટુડી થયા વગર કે તમે જયારે બારવટામાં હતા ત્યારે હું તમને ક્યારે યાદ આવતી ખરી? ભાઈ, આમ તો મેં તને ભૂલી જવા માટે જ બારવટું આદરેલું, પણ તોય તું ક્યારેક યાદ આવી જતી ખરી? ભાઈડા નો જીવ છે ને. એમ ક્યારે? કાલી ભાઈ ભાદરવાની ભેટ જોતો ત્યારે, અમાર ની કાલી રાત જોતો ત્યારે, અને ગિરનારી ભૈરવ જપતો કાળો ભાઈ પાડવો જોતો ત્યારે. એટલે હું તમને સારી લાગુ છું એમ ને? હા, સનક પટુડી. મને શું કામ જેલમાં પૂર્યો છે? હું તો પોલીસ ખાતા નો જમાઈ છું. જમાઈ? હા, મારા સસરા છે ને તે જમાદાર છે. એલા, તું તો બારવટિયા નો સાથી છે. ભાઈ, બારવટિયા નો સાથી તો હું કામ ચલાવ હતો, બાકી મને એક વાર બહાર કાઢો ને તો એવું સરસ કામ કરું, એવું સરસ કામ કરું કે બારવટિયા બહાર ને પોલીસ અંદર. ચૂપ ભાઈ સાહેબ, એક વાર જોવે તો સદાય માટે ચૂપ. તું અહીંયાથી નહીં છૂટી શકે. તો બકરી ડબ્બામાં. પણ ભાઈ સાહેબ, ભાઈ ખાવા પીવાની વ્યવસ્થા બરોબર છે ને? હું જમાદાર નો જમાઈ છું. ચૂપ. તું અહીંયાથી 25 વર્ષ સુધી નહીં છૂટી શકે. ખરા ગરમ તો ભોગવવો જ પડશે ને. તો બકરી ડબ્બામાં અને બાયડી કુબામાં એ મારા જવામર્દ જરીપુરાના જમાદાર દસરા, આ તમારા જમાઈને બચાવવા માટે ગરુડે ચડીને પધારો. તમારા જમાઈની બકરી 25 વર્ષ સુધી ડબ્બામાં પુરાણી છે.